મિત્રો, ધોરણ 5 વિષય પર્યાવરણ, પાઠ નંબર 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા, તેમાં આપણે આગળ જોઈશું. ઊંધિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલા બાજરીના રોટલા ખાવામાં આવે છે. ઊંધિયાની સાથે શાના રોટલા ખાવામાં આવે છે? બાજરીના રોટલા. કેવો અદ્ભુત સ્વાદ! તેની સાથે ઘરમાં બનાવેલ માખણ, ઘી અને છાશ પણ હોય છે. ઊંધિયા સાથે બાજરીના રોટલા સાથે શું હોય છે? માખણ, ઘી અને છાશ પણ હોય છે. ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે. આપણે જોઈએ છીએ કે ખેડૂત લોકો જુદા જુદા સિઝન આવે ત્યારે જુદા જુદા પ્રકારના અનાજો અને શાકભાજી ઉગાડે છે. ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ શાકભાજી ઘરમાં રાખી બાકીના શાકભાજી શહેરોમાં વેપારીને વેચી દેતા હતા. પહેલાના સમયમાં જેટલી જરૂરિયાત હોય એટલું પોતાની પાસે રાખતા અને બીજું શાકભાજી અને અનાજ વેપારીને વેચી દેતા હતા શહેરોમાં જઈને. અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક કપાસ પણ ઉગાડવામાં આવતો. આપણે જોઈએ છીએ આપણને અહીંયા અનાજ અને શાકભાજી જ ઉગાડીએ છીએ, પરંતુ બીજા ગામડા વિસ્તારોમાં કપાસ પણ ઉગાડે છે. કપાસમાંના રૂને રેટિયા ઉપર કાતરવામાં આવતું. કપાસના રૂને રેટિયા પર કાતરવામાં આવતું અને તેમાંથી શું બનતું? દોરા બને અને દોરાના મદદથી આપણે શું બનાવીએ છીએ? કાપડ. અને એ કાપડનો આપણે ઉપયોગ કરીએ છીએ.